બનાસકાંઠા જિલ્લાના સતત ચોથા દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી છે. ધીમી ધારે વરસી રહેલા વરસાદને કારણે જાહેર રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારો પાણીથી ઉભરાવા લાગ્યા છે. આ વખતે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા અને ખેડૂતોના ઊભા પાકને નુકસાન જવાની પણ શંકાઓ સેવાઈ રહી હતી અને ખેડૂતો કાગડોરે મેઘરાજાની રાહ જોઈને બેઠા હતા. ત્યારે સતત છેલ્લા ચાર દિવસથી બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે વરસી રહેલા વરસાદના કારણે સમગ્ર જગ્યાએ પાણી પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારો પાણીથી ઉભરાવા લાગ્યા છે તો જાહેર રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા છે. વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ધીમી ધારે શરૂ થયેલા વરસાદને લઈ સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું અને જાહેર રસ્તાઓ પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો બીજી તરફ ધાનેરાથી ફતેપુરા અને ફતેપુરાથી સમરવાડાને જોડતો માર્ગ તૂટી જવા પામ્યો છે અને રસ્તા પર મોટા મોટા ખાડી પડે જેવા માપ પામ્યા હતા. આ ખાડાઓ આજે પાણીથી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરેશ કલ્ચર, ZSTV, બનાસકાંઠા.